ગુડ મોર્નિંગ, જય મામાદેવ. બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી આપ સૌનું સ્વાગત છે. ચાલો બાળકો, આપણે ક્યાં પહોંચીએ છીએ? વેરી ગુડ, યુનિટ 5. તમે બધા જોવો જ છો એટલે તમને કંઈક દેશો ને. ઓકે, યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ જેનું નામ છે. હવે હેલ્પિંગ હેન્ડ્સ એટલે શું, કોને ખબર છે? ચાલો મને કહો કે હેલ્પિંગ હેન્ડ્સ એટલે શું? હેલ્પ એટલે શું થાય? હા, મદદ કરવી. તો અહીંયા તમને હાથ, હેલ્પિંગ હેન્ડ્સ આપેલ કે મદદ કરતા હાથો, જે આપણે મદદ કરે છે. ઓકે, તમને બધાને ખ્યાલ જ છે કે આપણને કોણ કોણ મદદ કરે છે. તો હવે મારે તમને એ સમજાવવું પડશે નહીં? ઓકે, તો ચાલો હવે આપણે આ પાઠ સમજીશું. એક્ટિવિટી 1 એમાં તમને એક અહીંયા કાવ્ય આપેલું છે. જો શું લખ્યું છે, ધ પોર્ટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. પોર્ટર એટલે કોણ થાય? કુંભાર. બિઝી એટલે વ્યસ્ત, મેકિંગ એટલે બનાવવું, અને પોટ્સ એટલે કે માટલા. જો બાળકો, હું એક એક વર્ડનું છે ને ભાષાંતર કરું છું, તમે બધા પહેલાં પેન્સિલ લઈ લો અને આ બધા વર્ડની નીચે હું બોલું ને એમ લખતા જાઓ એટલે તમને યાદ રહે. જો પોટર એટલે કુંભાર. હું બધામાં નથી લખતી, તમને જેમ ન સમજાય ને એ લખજો. ઓકે, મેકિંગ એટલે બનાવવું અને પોટ્સ એટલે કે માટલા અથવા ઘડા. ઓકે, તો બાળકો તમે બધા છે ને પેન્સિલથી લખતા જાઓ એટલે જ્યારે તમે પાછું આ વાંચવા બેસો ને ત્યારે તમને બધા વર્ડ્સનું ગુજરાતી યાદ હોય, નહીં તો તમે ભૂલી જશો. ઓકે, જેને જેને જે વર્ડ ન સમજાય ને એ લખતા જાજો. બધા વર્ડનું બોલું છું બબે વખત. ઓકે, જો ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. પોટર એટલે કુંભાર, બિઝી એટલે વ્યસ્ત, મેકિંગ એટલે બનાવવું, અને પોટ્સ એટલે કે માટલા. કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. ઓકે, અને ગુજરાતી એમ થશે, શું થશે? કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ફાર્મર એટલે ખેડૂત, બિઝી એટલે વ્યસ્ત, અને ફાર્મિંગ એટલે શું થશે? ખેતી. ઓકે, ફાર્મિંગ એટલે ખેતી. ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. ચાલો ત્યાર પછી, ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ્સ. ટેલર એટલે દરજી. અહીંયા ફાર્મર એટલે ખેડૂત. ઓકે, ટેલર એટલે દરજી. બિઝી એટલે વ્યસ્ત, કટિંગ એટલે કાપવું, અને ક્લોથ્સ એટલે કે કાપડ અથવા કપડું. શું આવશે? દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. ઓકે, ધ ટેલર ઇઝ બિઝી ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ્સ. એટલે કે દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટિચિંગ સ્ટિચિંગ સ્ટિચિંગ, અને સીવણ સીવણ સીવણ, અને પછી તે શું કરશે? સીવશે, એટલે કે સીવણ સીવવું. તે શું કરશે? તે કપડું કાપીને શું કરશે? ત્યારબાદ સીવશે જ, એટલે કે તે સીવણ સીવણ સીવણ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. તે શેમાં વ્યસ્ત છે? ડ્રાઇવિંગ કરવામાં, એટલે કે વાહન ચલાવવામાં. ડ્રાઈવર વાહન ચલાવવામાં વ્યસ્ત છે. ડ્રાઈવર શેમાં વ્યસ્ત છે બાળકો? વાહન ચલાવવામાં. ત્યાર પછી જોવો, એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. સ્કેલિંગ એટલે કે માપવું. શું થશે? માપવું. તો એન્જિનિયર છે શેમાં વ્યસ્ત છે? માપવામાં. એન્જિનિયર માપવામાં વ્યસ્ત છે. ઓકે, સ્કેલિંગ એટલે માપવું. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. તો ટીચર છે તે કોની સાથે વ્યસ્ત છે? બાળકો સાથે. તો ટીચર બાળકો સાથે વ્યસ્ત છે. ઓકે, પ્લેઇંગ સ્ટડીંગ એન્ડ ટીચિંગ. પ્લેઇંગ એટલે કે રમવામાં,
સ્ટડિંગ એટલે કે અભ્યાસમાં, સ્ટડિંગ એટલે શું થશે, અભ્યાસમાં, અને ટીચિંગ એટલે કે ભણાવવામાં. તો ટીચર છે તે શેમાં વ્યસ્ત છે, રમવામાં, અભ્યાસમાં અને ભણાવવામાં. ટીચર બાળકો સાથે વ્યસ્ત છે. ચાલો આટલા બે પેરેગ્રાફ ફરીથી એક વખત તમને સમજાવી દઉં. બધા બાળકો અહીંયા ધ્યાન આપજો. ધ પોટર ઇઝ બીઝી મેકિંગ પોટ્સ, કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બીઝી વિથ ફાર્મિંગ, ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બીઝી કટિંગ ધ ક્લોથ, દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટિચિંગ 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 અને સીવણ. ધ ડ્રાઈવર ઇઝ બીઝી વિથ ડ્રાઇવિંગ, તો ડ્રાઈવર ડ્રાઇવિંગ કરવામાં વ્યસ્ત છે. એન્ડ એન્જિનિયર ઇઝ બીઝી વિથ સ્કેલિંગ, એન્જિનિયર માપવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બીઝી વિથ ધ ચિલ્ડ્રન, ટીચર બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ સ્ટડિંગ એન્ડ ટીચિંગ, રમવામાં અભ્યાસમાં અને ભણાવવામાં. ચાલો ત્યાર પછી ધ ફોટોગ્રાફર ઇઝ બીઝી વિથ ક્લિકિંગ. ક્લિકિંગ એટલે શું થશે બાળકો, હા ફોટો પાડવા. ઓકે, ફોટો પાડવા. તો ફોટોગ્રાફર છે તે ફોટો પાડવામાં વ્યસ્ત છે. આ બધાનું પોતપોતાના કામમાં વ્યસ્ત છે એવું તમને કહે છે. ઓકે, ધ સેલર ઇઝ બીઝી વિથ ધ સેલિંગ. સેલર એટલે કોણ થશે, વેચનાર. કોણ થશે, વેચનાર. અને સેલિંગ એટલે કે વેચવામાં. સેલર વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. કાર્પેન્ટર એટલે સુથાર. કાર્પેન્ટર એટલે સુથાર. બિઝી વિથ હિઝ વુડ. વુડ એટલે શું થશે, લાકડું. તો સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. હવે સુથાર લાકડા સાથે વ્યસ્ત છે તો શું કરશે જોવો જોઈએ. મેઝરિંગ કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ એટલે શું થશે, કટિંગ એટલે શું, ને જોઈનિંગ એટલે શું. ચાલો મને કહો. મેઝરિંગ એટલે માપવામાં, કટિંગ એટલે કે કાપવામાં, અને જોઈનિંગ એટલે કે જોડવામાં. આ બધું બાળકો તમારે યાદ રાખવાનું છે, એટલે માટે તમને એક એક વર્ડ સમજાવું છું અને લખું છું, તમે પણ લખતા જાજો. ઓકે, જો ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. વેચનાર વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ, એટલે કે સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. તો તે શું કરશે, માપવામાં કાપવામાં અને જોડવામાં, એમાં વ્યસ્ત છે. તે શું કરશે, મેઝરિંગ કટિંગ એન્ડ જોઈનિંગ. ચાલો આગળ શીખીશું. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લોયર એટલે વકીલ. ઓકે, બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર એટલે કે શું થશે, કોને ખબર છે, કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થામાં. વકીલ તેના કાયદો અને વ્યવસ્થા સાથે વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ. તો પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. પોલીસિંગ એનું કામ કરશે વ્યવસ્થા જાળવવામાં. પછી ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ. શૂમેકર એટલે કોણ થશે બાળકો, મોચી, જે પગરખા બનાવે છે તે. બિઝી વિથ મેન્ડિંગ શૂઝ એટલે કે મેન્ડિંગ શૂઝ એટલે કે પગરખા સમા કરવા. ઓકે, અહીંયા હું આખું લખતી નથી, તમે લખી લ્યો, હું બોલું છું. પગરખા સમા કરવામાં. તો મોચી પગરખા સમા કરવામાં વ્યસ્ત છે. વિથ સ્ટિચિંગ સ્ટિકિંગ ને રેડ ટેકિંગ. હવે કોને ખબર છે આ,
સ્ટિચિંગ એટલે કે સીવવામાં, પગરખા જ્યારે બનાવવાના હોય ત્યારે સીવવાનું હોય ને, ત્યાર પછી સ્ટિકિંગ, સ્ટિકિંગ એટલે કે ચોંટાડવામાં. જો આ વાંચવામાં ભૂલ કોઈ ન કરતા એટલા માટે તેને બબે ત્રણ ત્રણ વાર બોલું છું. ઓકે, સ્ટિચિંગ એટલે કે સીવવું અને સ્ટિકિંગ આમાં એટલો જ ફેર છે. જો STITCHING અને આમાં STICKING. સ્ટિચિંગ એટલે કે સીવવું અને સ્ટિકિંગ એટલે કે ચોંટાડવું. અને રેડ ટેકિંગ એટલે કે ટપ ટપમાં, જ્યારે મોચી પગરખા બનાવે ત્યારે આવું બધું કરે ને, ટપ ટપ કરીને વ્યવસ્થિત બેસાડે, ચોંટાડે, સીવે, તો મોચી તેના પગરખા બનાવવામાં વ્યસ્ત છે. તો કે સીવવામાં, ચોંટાડવામાં અને ટપ ટપમાં. આગળ, ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર એટલે કે નર્તક, તે નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ એટલે કે શું છે, ગાનાર, ગાયક છે તે ગીત ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ એટલે કે રમતવીર, ખેલાડી જે છે તે રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોવિંગ એન્ડ બેટિંગ. જો રમતવીર છે તે ખેલવામાં વ્યસ્ત છે તો તે શું કરશે, કિકિંગ એટલે કે લાત મારવામાં, થ્રોઈંગ એટલે કે ફેંકવામાં, અને બેટિંગ એટલે કે બેટિંગ કરવામાં. ઓકે બાળકો, તમને અહીં સુધી વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. ચાલો ત્યાર પછી એક્ટિવિટી 1B માં જુઓ કે અ પોસ્ટમેન, નર્સ અને કંડક્ટર અહીંયા આપેલું છે. તો કે પોસ્ટમેન શું કરશે, ડિલિવરિંગ લેટર્સ, નર્સ નર્સિંગ ધ પેશન્ટ અને કંડક્ટર ગિવિંગ ટિકિટ્સ. ઓકે ચાલો સામેના પેજ ઉપર જોઈશું. અહીંયા જો એક્ટિવિટી 1C માં તમને શું આપેલું છે કે જે બધા જે હેલ્પિંગ હેન્ડ્સ, જે મદદગારો છે એના વિશેનું અહીંયા માહિતી આપી. તમારે એનું કામ અહીંયા લખવાનું છે. જો ધ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ હોમ. તો શું આવશે ત્યાં, ફાર્મિંગ. ઓકે ત્યાર પછી ધ પોલીસમેન ઇઝ ડુઈંગ, શું આવશે અહીંયા, પોલીસિંગ. ધ શૂ મેકર ઇઝ ખાલી જગ્યા શૂઝ એટ હિઝ શોપ, શું આવશે, મેન્ડિંગ શૂઝ. ઓકે તો આવી રીતે બધી ખાલી જગ્યા પૂરી કરવાની છે, જે તમને સ્વાપોથીમાં પણ આપેલી છે, હું તમને કરાવીશ. ઓકે એક વખત આપણે જોઈ લઈએ. ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ વિહિકલ, શું આવશે, ડ્રાઇવિંગ. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લે ગ્રાઉન્ડ. ધ પોર્ટર ઇઝ મેકિંગ ધ પોર્ટ્સ એટ ધ ફેક્ટરી અથવા હોમ. ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ. ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ ખાલી જગ્યા ધેમ એટ હિઝ શોપ, શું આવશે, સ્ટિચિંગ. કટિંગ ક્લોથ્સ કરીને તે શું કરશે, સ્ટિચિંગ એટલે કે સીવશે. ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ. ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે શું થશે, હા, વહેંચવું એટલે કે પહોંચાડે છે, તે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, પહોંચાડે છે. કે પોસ્ટમેન છે તે ડિસ્ટ્રીબ્યુટ ધ લેટર્સ ઇન એરિયા. ઓકે ધ નર્સ ઇઝ, શું આવશે અહીંયા, નર્સમાં શું આવશે કોને ખબર છે, હા, નર્સિંગ, નર્સિંગ ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. ત્યાર પછી આવશે ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. અહીંયા શું આવશે, વોટર, ગાર્ડનર એટલે, ગાર્ડનર એટલે કોણ થશે, માળી. ચાલો તો બાળકો પેજ નંબર 81 સુધી અહીંયા રાખો, અહીંયા પણ તમને એવા જોડકાવાળા પ્રશ્નો આપેલા છે. હવે આપણે પાછળની એક સ્ટોરી છે તે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે ત્યાં સુધી તમે બધા બાળકો આમાં જે છે આ મેં તમને એક રાઇમ્સ સમજાવી, એ રાઇમ્સ બધા એક વખત જોઈ લેજો, પાકી કરી લેજો અને ફરી વખત વાંચી લેજો.
ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બાળકો. હું એવી આશા રાખું છું કે તમે બધા બાળકો સરસ મજાની આ રેમ્સ પાકી કરી લેજો. કોની સાથે શું આવે ને તમને ખબર હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે ફાર્મર સાથે ફાર્મિંગ જ આવે, ટેલર સાથે કટિંગ ધ ક્લોથ્સ જ આવે, પોટર સાથે મેકિંગ પોટ્સ આવે. આ તમને યાદ હોવું જોઈએ, તમારે આટલું આટલું પાકું કરી લેવાનું છે. ઓકે, તમને એમ લખ્યું હોય અહીંયા એન્જિનિયર સાથે શું આવે તો કે સ્કેલિંગ, ટીચર સાથે શું આવે તો કે ચિલ્ડ્રન, પછી ફોટોગ્રાફર સાથે શું આવે તો કે ક્લિકિંગ, સેલર સાથે સેલિંગ, કાર્પેન્ટર સાથે વુડ, ત્યાર પછી લોયર સાથે તો કે લો એન્ડ ઓર્ડર, પોલીસિંગ સાથે પોલીસમેન સાથે પોલીસિંગ, શૂ મેકર સાથે મેન્ડિંગ શૂઝ, પછી ડાન્સર સાથે ડાન્સિંગ, સિંગર સાથે સિંગિંગ, પ્લેયર સાથે પ્લેઇંગ. ઓકે, તો આ બધું તમને યાદ હોવું જોઈએ. પાકું કરી લેજો, વાંચી લેજો અને એવી આશા સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય મામાદેવ બાળમિત્રો.